દિવાળી મોટી સંખ્યામાં લોકો વતન જતા હોય ત્યારે સુરતના ઉત્તર રેલવે શોષણથી ઉધના બનારસ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન શરૂ કરાય છે, જે કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશે ઝંડી બતાવી શુભારંભ કરાવ્યો. સુરતમાં સમગ્ર દેશમાં ખૂણે ખૂણેથી લોકો આવી સુરતને કર્મભૂમિ બનાવી રહ્યા છે, જોકે તેમ છતાં વારે તહેવારે પોતાના વતનને જઈને ઉજવણી કરતા હોય તો સુરતને કર્મભૂમિ બનાવનાર ઉત્તર ભારતીયો માટે સુરતથી સ્પેશિયલ ટ્રેન પણ શરૂ કરાઈ. ઉધના બનારસ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનની શરૂઆત કરાઈ ગઈ છે, જેનું ઉધના રેલવે સ્ટેશનથી કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી સુરતના સાંસદ દર્શના જરદોશના હાથે લીલી ઝંડી બતાવી શુભારંભ કરાયો. સમગ્ર કાર્યક્રમમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ નવસારી સાંસદ સી આર પાટીલ પણ હાજર હતા. દિવાળી સમયે જ ઉધના બનારસ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનની શરૂઆત થતા તહેવારમાં વતન જનાર ઉત્તર ભારતીયો, તેમાં પણ ખાસ કરી યુપીવાસીઓને ભારે સુવિધા ઉપલબ્ધ થઈ હોય તેમ લાગી રહ્યું છે. પર્વમાં આજે સુરતથી બનારસ વચ્ચે એક સાપ્તાહિક ટ્રેનનું આજે શરૂઆત કરવામાં આવી છે. ઘણા વખતથી સુરત મિની ભારત એવા સુરતની અંદર યુપીમાં રહેવાવાળા લોકો માટે જે ડિમાન્ડ હતી એને આપણે પૂરી કરી છે. ખાસ કરીને માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના વારાણસી ખાતે ખૂબ બધા લોકો ટેક્સટાઇલનો બિઝનેસ પણ કરે છે અને એની આસપાસના જેટલા પણ સ્ટોપેજ છે એના લોકો અહીંયા રહે છે, એ લોકોને આ સુવિધા ઉપલબ્ધ થશે. 1600 લોકો ટ્રાવેલિંગ કરી શકશે અને 22 કોચની આ ટ્રેન સપ્તાહમાં એક દિવસ ચાલશે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.